નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતીમાં ગદ્ય વિભાગનો બીજો પાઠ પોસ્ટ ઓફિસ, એ પાઠની અંદર આગળના વિડીયામાં આપણે જોયું કે કોચમેન અલી લોસો, એમની દીકરી મરિયમ, એમના કાગળ માટે રોજ પોસ્ટ ઓફિસે નિયમિત રીતે એ આવે છે. એને આશા છે કે એકના એક દિવસ એમનો કાગળ આવશે. પોસ્ટ ઓફિસના કર્મચારીઓને ગાંડો ગણે છે, એની મશ્કરી કરે છે. આ બધું સહન કરતા કરતા સતત 5 વર્ષથી એ નિયમિત રીતે એ આવે છે. ત્યાં સુધીની વાત આપણે આગળના મીડિયામાં જોઈ, હવે પછીની બાબતો આપણે જોઈએ. તો લેખક ગૌરીશંકર જોશી હવે કોચમેન અલી લોસાના ભૂતકાળની વાત કરે છે, એના પૂર્વ જીવનની વાત કરે છે કે પૂર્વ જીવનમાં કોચમેન અલી લોસો એમના યુવાનીના દિવસોમાં એ કેવો હતો એની વાત હવે કરે છે. અલી, એમનું નામ અલી, મૂળ હોશિયાર શિકારી હતો. એના પૂર્વ જીવનની અંદર એક હોશિયાર બાહોશ એવો શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બની ગયો, શિકારના અભ્યાસ. કયા અભ્યાસમાં? શિકાર. એ અભ્યાસની અંદર એવો કુશળ બન્યો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે, અફીણનો બંધાણ હોય, અફીણ લીધા વગર ન ચાલે, એવી રીતે કોચમેન અલી લોસાને શિકાર વગર ન ચાલે. આવો એ અફીણીની જેમ શિકારનો બંધાણી થઈ ગયો. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા, ધૂળની સાથે ધૂળ જેવા બની જતા, કાબરજીતના તેતર ઉપર, તેતર એક પક્ષી છે, ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત એના હાથમાં તેતર આવી જ પડ્યું. આવા તેતર જેવા પક્ષીને પણ એ ક્ષણ વારમાં એ પકડી લેતો, એનો શિકાર કરી લેતો. આવો બાહો શિકારી એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં જઈ પહોંચતી. એની તીક્ષ્ણ ધારદાર દ્રષ્ટિ એવી હતી કે સસલાની ખોમાં, ખો એટલે બખોલ, બખોલમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાંસડા કે રાપડાના ઘાસ, આ બધા ઘાસ છે, સૂકા પીળા કાંસડા કે રાપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલામ, તો સસલું છે ચતુર, એ ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા પણ જુદા ન પાડી શકતા. શિકારી કૂતરા પણ એને પકડી ન શકતા સસલાને, આટલું ચતુર. આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી, અને બીજી જ પડે એ સસલું રહેતું ન રહેતું થઈ જતું. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર પણ બની જતો. કોચમેન અલી લોસો આમ એક બાહોશ શિકારી હતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી, ત્યારે જીવન સંધ્યા મતલબ કે એ યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં આવ્યો, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની દિશાનું પરિવર્તન થયું. એની એકની એક દીકરી મરિયમ, કોચમેન અલી લોસાની દીકરીનું નામ શું છે? મરિયમ. એ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, આર્મીમાં હતા, તેથી પંજાબ તરફ એ તેની સાથે ગઈ હતી. પંજાબમાં એનું પોસ્ટિંગ હતું અને એ પોતાના પતિ સાથે એ ત્યાં રહેવા માટે એ ગઈ. અને જેને માટે તે જીવન નિભાવતો હતો, કારણ કે એકની એક દીકરી હતી, એના જીવન જીવવા માટે એકમાત્ર આધાર એમની દીકરી મરિયમ હતી. તે મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કાંઈ સમાચાર હતા. સાસરે ગઈ ત્યાર પછી 5 વર્ષથી કોઈ જાતના ખબર અંતર નહીં, કોઈ સમાચાર નહીં. કોચમેન અલી લોસો શું, કોઈ પણ બાપ છે ને એ દુઃખી થાય, કોઈ પણ બાપ છે વ્યથિત થઈ જાય. આ દશા છે કોચમેન અલી લોસાની. એટલે હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પોતાના ઉપર વીતી, અત્યાર સુધી પોતે શિકારી હતો,
તરફડિયા મારતા એ પક્ષીનો શિકાર કરી લેતો, સસલાનો કરી લેતો, એ બધામાંથી એને આનંદ આવતો. પણ પોતાની દીકરી સાસરે ગઈ એને પરણાવી એના કઈ ખબર અંતર ન આવ્યા. એટલે સ્નેહ શું છે અને વિરહ શું છે ને એને હવે સમજાવ. અત્યાર સુધી સ્નેહની ભાષા એ નહોતો સમજતો. વિરહ કોને કહેવાય એ કોચમેનને ખબર ન હતી. પહેલા તો એ ચેતનના બચ્ચાને, ચેતનનો શિકાર કર્યો હોય અને એના બચ્ચાઓ આકુળ વ્યાકુળ થઈને દોડતા હોય એ જોઈને એને આનંદ આવતો, હસતો, એ વિકૃત આનંદ આવતો. એ શિકારનો એ આનંદ લેતો. એના બચ્ચા કેવા તરફડિયા મારે છે, પણ આજે એની જ દીકરી પોતાનાથી વિકૃતિ પડી ગઈ છે, દૂર જતી રહી છે. એ બાબતને કારણે એ પોતે વ્યથિત છે. એટલે પોતાના ઉપર આ વીતિ, એટલે આ બધે આ બધા શબ્દોની એને સમજ આવી કે સ્નેહ શું છે, વિરહ શું છે. શિકાર તો શિકારનો રસ એની નસે નસમાં ઉતરી ગયો, એની રગે રગમાં શિકારનો શોખ ઉતરેલો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીમાં એકલતા લાવી, તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી ગયો. અને મરિયમ જે દહાડે જે દિવસે ગઈ અને એના જીવનમાં એકલતા આવી ગઈ, તે દિવસથી જ એ શિકારે જવાનું ભૂલી ગયું, શિકાર કરવાનું છોડી દીધું. સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર એ જોઈ રહ્યું. એની જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ. પહેલી વખત એને એ સમજાણ કે સ્નેહની સૃષ્ટિ શું છે, વિરહના આંસુ શું છે. આ બાબતની સમજ, આ શબ્દોની સમજ એમને ત્યારે આવી. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને ભૈયા ફાટ રુદન ખૂબ રહ્યો. પોતાની દીકરીના 5-5 વર્ષથી કોઈ ખબર અંતર નથી આવતા, રોજે રોજે જાય છે, છતાં ન આવવા છતાં એટલો બધો દુઃખી થાય છે કે ખાખરાના ઝાડ નીચે એ હૈયા ફાટ બેસીને ખૂબ રહ્યો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 બજે વહેલી સવારે ઉઠી અને પોસ્ટ ઓફિસે આવ્યો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશા ભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસે આવી જતો. પોસ્ટ ઓફિસના કર્મચારીઓ આવે એ પહેલા એમની સાથોસાથ એ પોસ્ટ ઓફિસે પહોંચી જતો કે એકના એક દિવસ એમનો કાગળ આવશે. પોસ્ટ ઓફિસ આમ જોવા જોઈએ તો જગતમાં સૌથી રહસ્યહીન મકાન. આપણે કામ હોય એટલે પોસ્ટ ઓફિસે જાય, પણ આપણને ત્યાં બેસવામાં જવામાં રસ પડે એવું કોઈ મકાન ન કહી શકાય. પણ કોચમેન અલી ડોસા માટે આ પોસ્ટ ઓફિસ ધર્મ ક્ષેત્ર તીર્થ સ્થાન બન્યું હતું. તીર્થ સ્થાનમાં જવું આપણને ગમે, ધર્મ સ્થાનમાં આપણને જવું ગમે, એવી રીતે આ પોસ્ટ ઓફિસનું મકાન એના માટે ધર્મસ્થાન બની ગયું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા, એની મજાક ઉડાડતા. પોસ્ટમેન મસ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ ગઈ, એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોય છતાં ધક્કો ખવડાવતો. આપણે આગળ જોયું હતું ને એનું નામ લીધું. કોચમેન અલી ડોસો એવું ગોયલાને પોતે ઉઠીને ગયો. તો આવી રીતે એ કર્મચારીઓ એની મજાક ઉડાડતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો અને દરરોજ ઠાલે હાથે પાછો જતો. અખૂટ એ શ્રદ્ધા, ખૂટે નહીં, એટલી જ ધીરજ, નિયમિત રીતે આવતો અને નિયમિત પાછો એ ઠેલતો. અલી બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળો પોતાની ઓફિસના કાગળો લેવા આવ્યા હતા. જુદી જુદી કચેરીઓમાંથી પોતાની ઓફિસના કાગળો લેવા માટે પટાવાળાઓ આવ્યા હતા. ઘણું કરીને પટાવાળા એ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે. એટલે આખા શહેરના દરેકે દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. કોઈના માથા ઉપર સાફો હતો, કોઈના પગમાં ચમચમાટી કરે
તેવા બુદ્ધ એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખોલ્યું, દરવાજો ખોલ્યો પોસ્ટ ઓફિસનો. દીવાના અજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું, તુંબડા જેવું માથું, હંમેશનો દિલગીરી ભર્યો ઉદાસીન ચહેરો લઈ અને પોસ્ટ માસ્ટર બેઠા હતા. પોસ્ટ માસ્ટરનો ચહેરો કેવો હતો? તો કે તુંબડા જેવું એનું માથું, દિલગીરી ભર્યો ઉદાસીન ચહેરો અને કપાળ પર, મોં પર, આંખમાં કોઈ જગ્યાએ તમને તેજ ન દેખાય. ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથ, અંગ્રેજી લેખક છે, ગોલ્ડસ્મિથનો વિલેજ સ્કૂલ માસ્ટર એમની કૃતિમાં આવું એક પાત્ર છે, વિલેજ સ્કૂલ માસ્ટર જે ઉદાસીન પાત્ર છે એને એનો ઉલ્લેખ છે, એ લેખકે કરેલો છે. આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર, પોસ્ટમાસ્ટર કેવો હતો એની વાત કરી. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં, જ્યાં બેઠો હતો ત્યાં જ બેઠો. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી અને થનગનાટ કરતા જોવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો. પોલીસ કમિશનર કચેરીનો પટાવાળો એ પોતાના સાહેબનું કાગળ કવર લેવા માટે આવે છે. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આવ્યો ને આમને આમ એ સહસ્ત્ર નામાવલી, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી, વિષ્ણુના 1000 નામની જેમ, વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા એક પછી એક નામ એ બોલી જતો હતો. અંતે સૌ ચાલ્યા ગયા. દરેક ઓફિસમાંથી આવેલા પટાવાળા પોતપોતાની ઓફિસના કાગળો લઈ અને જતા રહ્યા. અલી ઉઠ્યો, પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરીને ચાલ્યો. અરે સૈકાઓ પહેલાનું આ ગામડી, સદીઓ પહેલાનું આ માણસ ગાંડો છે, પોસ્ટમાસ્ટરે પૂછ્યું. પોતાના કારકુનને સંબોધીને કે આ માણસ ગાંડો છે? હા. કોણ? અલી. ના. હા સાહેબ, 5 વર્ષ થયા. કારકુન પોતાના સાહેબ પોસ્ટમાસ્ટરને સંબોધીને કહે છે કે સાહેબ 5 વર્ષ થયા, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે, તેનો કાગળ ભાગ્ય જ હોય. કારકુને જવાબ આપ્યો, કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય? કોણ નવરું બેઠું? હંમેશા કાગળ ક્યાંથી હોય? કોણ એને લખવા બેઠું? અરે સાહેબ, પણ એનું મગજ ચસકી ગયું છે, એ ગાંડો થઈ ગયો છે. તે પહેલા બહુ પાપ કરતો, એના વિશેની વાત કરે છે પોસ્ટ માસ્ટરને સંબોધીને, કે પહેલા એના પૂર્વ જીવનમાં એ બહુ પાપ કરતો, કોઈ સ્થાનકનો દોષ કર્યો, કોઈ ધર્મસ્થાનમાં એક પાપ કર્યું. ભાઈ કર્યા ભોગવવા પડે, જે પાપ પીડા હોય આપણે અહીંયા જ ભોગવવા પડે. પોસ્ટમેનને ટેકો આવ્યો, બીજા પોસ્ટમેનો હતા એણે આ વાતને ટેકો આવ્યો, સુર પુરાયો. ગાંડા બહુ વિચિત્ર હોય, ગાંડાની વાત નીકળી એટલે કે છે ગાંડા વિચિત્ર સ્વભાવના હોય. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. ગાંડાની વાત નીકળતા એક પછી એક લોકો ગાંડા કેવા હોય, ક્યાં કેવો ગાંડો છે એના વિશેની વાતો કરે છે. અમદાવાદમાં એ કે એક ગાંડો મેં એવો જોયો કે જે આખો દિવસ ઢોરના ઢગલા કરે, બસ બીજું કાંઈ નહીં. અને બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવા નીકળ્યો. એક ગાંડો એવો જોયો નદી કાંઠે જાય, ત્યાં એક પથ્થર હોય એના ઉપર પાણી રેડ્યા. અરે એક ગાંડાને એવી ટેવ કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા કરે, થોડીક વાર આગળ ચાલે, થોડી પાછો પાછળ ચાલે. અને આવા ગાંડાઓ. અને બીજો એક કવિતા ગાયા, કવિમાંથી ગાંડો થઈ ગયો છે એટલે કવિતા ગાયા કરતો. અને એક જણ તો પોતાના ગાળે લપાટ મારે અને પછી કોઈ બીજા એમ હાય એમ સમજીને પાછો ઘડવા માંડે. આમ ઓફિસના કર્મચારીઓ એ ગાંડાની વિચિત્રતા વિશેની વાતો કરવા લાગ્યા. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું, બધા એ ગાંડાઓ વિશેની વાત કરી. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી. મોટા ભાગની કચેરીઓમાં કર્મચારીઓ આવી એકાદી વાત એ કરી
અને પોતાના કામના સમયમાં થોડોક આરામ એ લઈ લેતા હોય છે. પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતા રહ્યા, અને જતા જતા કહ્યું, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે, ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. કવિને જેમ પોતાની સૃષ્ટિ દુનિયા અલગ હોય, દ્રષ્ટિ અલગ હોય, એમ ગાંડાની પોતાની દ્રષ્ટિ દુનિયા અલગ હોય. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને એ ચાલ્યા ગયા. એક કારકુન વખત મળીએ જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને સૌ ખીચવતો. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી એવી શાંત બની રહી પાછી. એક દિવસ અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં. એક દિવસની વાત છે, લેખક કહે છે કે નિયમિત રીતે અલી ડોસો આવતો, પણ બહેનું મેં કહેવું કે બે ત્રણ દિવસ સુધી સતત ન આવ્યો. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી શકે, એના પ્રત્યે સહાનુભૂતિ રાખે એવી વિશાળ દ્રષ્ટિ કોઈનામાં હતી નહીં, પણ એ કેમ ન આવ્યો એ બાબતની સૌને નવાઈ રહી. પછી અલી આવ્યો એક દિવસ, તે દિવસે એ હાંફતો આવ્યો, શ્વાસ જોતો, એના ચહેરા ઉપર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો હતા. એનો ચહેરો જોઈને એવું લાગતું હતું કે હવે એની જીવન સંધ્યા, એનું જીવન હવે અસ્ત થવામાં હોય એવું લાગતું. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું પણ ખરું કે માસ્ટર સાહેબ, મારી મરિયમનો કાગળ છે, સામે ચાલે, નામ તો કોઈ દિવસ પૂછતો નહીં, પોતાનું નામ બોલે તો ઊભો થાય, પણ આજે સામે ચાલીને અધીરો બનીને એ પોસ્ટ માસ્ટરને સંબોધીને એ બોલ્યો, સાહેબ મારી મરિયમનો કાગળ છે. પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા, પોતાના વતનમાં જવું હતું. મગજ આ સવાલને ઝીલી શકે એમ શાંત નહોતું પોસ્ટ માસ્ટર, એટલે થોડોક ગુસ્સો આવ્યો, ભાઈ તમે કેવા છો એ? તો કે મારું નામ અલી. અલીનો અશબ્દ જવાબ મળ્યો. અવિનયથી ભરેલો, અવિવેકથી ભરેલો, અનુચિત એ જવાબ એ પોસ્ટ માસ્ટરને લઈ ગયો. હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રહ્યું છે કે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે તો નોંધી રાખો, કે વખત છે ને કદાચ કાગળ આવે અને હું ન હોઉં તો તમને ખપ આવે, તમને કામ લાગે. પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું નહીં. પોણી જિંદગી શિકારમાં જ ગાળી એને એ વસ્તુની શું ખબર હોય કે મરિયમો એ બીજા માટે મરિયમનું નામ છે બે પૈસા જેટલું કોઈ કિંમતમાં નથી. પોસ્ટ માસ્ટર તપી ગયા. ગાંડો છે કે શું, જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાય નહીં છે, આવો નિષ્ઠુર એ જવાબ આપી અને અલીને આખી કાઢ્યા. પોસ્ટ માસ્ટર ઉતાવળા ચાલ્યા ગયા અને અલી ધીમે ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને એ પોસ્ટ ઓફિસ તરફ એમણે જોયું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. વળતી વખતે પોસ્ટ ઓફિસ સામે જોયું, એની આંખમાં પોતે અનાથ બહેનો હોય, અનાથની આંખમાં જેવા આંસુ હોય એવા આંસુ આજે એની આંખોમાં દેખાય. કોઈનો પિતા જતો રહ્યો હોય, એ બાળક અનાથ થઈ ગયું હોય, અને અનાથ બાળકમાં જેવા આંસુ હોય ને એવા આંસુ આજે વોચમેન અલી ડોસાની આંખમાં જોવા મળ્યો. અશ્રદ્ધા નહોતી, શ્રદ્ધા હતી. પોતાની દીકરીનો કાગળ નહીં આવે એવી અશ્રદ્ધા નહોતી, શ્રદ્ધા તો હતી, પણ હવે એની ધીરજનો અંત આવી ગયો. ધીરજની પણ મર્યાદા હોય ને, હવે એની ધીરજ ખૂટી ગઈ હતી. અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચશે? થાકી ગયો, હારી ગયો કે હવે ક્યાંથી પહોંચશે? એક કારકુન એની પાછળ આવતો હતો, અલી તેના તરફ ફેર્યો. એક કારકુન અલીની પાછળ પાછળ આવતો હતો, એના તરફ અલીએ જોયું. ભાઈ કારકુન ચમક્યો, પણ તે સારો વ્યક્તિ હતો કારકુન. કેમ? જુઓ આ મારી પાસે છે એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી, તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. કારકુન જે પોતાની પાછળ ચાલ્યો આવતો એને સંબોધીને
ભાઈ તરીકે સંબોધીને કીધું અને પોતાની પાસે જે જૂની પતરાની એક પેટી હતી એ પેટીમાંથી 5 સોનાના સિક્કા કાઢીને આવ્યા. આ જોઈ અને કારકુન થોડો ભડક્યો. તો કે ભડકશો નહીં, તમારા માટે આ ઉપયોગી વસ્તુ છે, મારે હવે એનો ઉપયોગ નહીં, પણ એક કામ કરશો, મારા માટે હવે આ સોનાના સિક્કા કોઈ કામના નથી, તમારા માટે ઉપયોગી છે, પણ એના બદલામાં એક કામ કરશો, શું આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. આકાશ ઉપર અલ્લાહ છે એની સાક્ષીમાં તમને પૈસા આપું છું, તમારે મારી મરિયમનો કાગળ આવે તો એ પહોંચાડો, આના બદલામાં તમારે આ કામ કરવાનું છે, મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડી દેજો. કારકુને આશ્ચર્યમાં સ્થિર ઊભો અને પ્રશ્ન કર્યો કે ક્યાંથી ક્યાં પહોંચાડવું, કઈ જગ્યાએ પહોંચાડું કાગળ? કે મારી કબર ઉપર. પોતાને ખ્યાલ આવી ગયો કે હવે પોતાની જીવન સંધ્યા એ પૂરી થવા આવી છે, હવે પોતાનું જીવન એ પૂરું થવા આવ્યું છે. એટલે એના બદલામાં પેલા કારકુને 5 સોનાના સિક્કા આપે છે. એ કે ભાઈ મારી મરિયમનો કાગળ આવે તો મારી કબર ઉપર એ પહોંચાડી દેજો. હે, સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે. ઘણા બધા લોકોને પોતાના જીવનના છેલ્લા દિવસની ખબર પડી જાય, પોતાના જીવનનો અંત આવવાનો હોય ખબર પડી જાય, એની વાતો ઉપરથી, એની રીતભાત ઉપરથી એ ખ્યાલ આવી જાય, એને એવા સંકેતો મળી જાય. તો અહીંયા કોચમેન અલી દોસાને પણ કંઈક એવા સંકેત મળી ગયા. એટલે બહુ સ્પષ્ટતા સાથે કહે છે કે આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે. અરે અરે છેલ્લો, હસકારો નાખી દીધે છે, મરિયમ ન મળી કાગડે ન મળ્યો, કેટલો પસ્તાવો કરે છે. મરિયમે મને ન મળી 5 વર્ષથી, મારી દીકરી એનો કાગડે ન મળ્યો. અલીની આંખમાં ભય નહોતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું. 5 એ સોનાના સિક્કા, 3 તોલા જેટલું સોનું એ આવ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં, પોતે વાત કરી હતી એ પ્રમાણે એ પોસ્ટ ઓફિસે દેખાણો નહીં, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. કારણ કે સહાનુભૂતિ કે લાગણી અલી પ્રત્યે હોય એવું એ પોસ્ટ ઓફિસમાં કોઈ હતું નહીં. એક દિવસ પોસ્ટમાસ્ટર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, એના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. પોસ્ટમાસ્ટર થોડા વ્યથિત હતા, દુઃખી હતા, કારણ કે એની દીકરી દૂર દેશાવરમાં સાસરે છે, એ બીમાર હતી, એના સમાચારની રાહ જોતા શોકમાં બેઠા હતા. ટપાલ આવી ને કાગળનો થોક પકડી, જેવી ટપાલનો થેલો આવ્યો એટલે પોસ્ટ માસ્ટરે પરબારો એ કાગળનો થોકો થપ્પી છે એ પકડી, રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્ટરે ઝપાટા બંધ એ કવરને ઉંચકી લીધું. એને એમ લાગ્યું કે આ કવર મારું જ હશે. એના ઉપર સરનામું હતું કોચમેન અલી દોસ. પોસ્ટ માસ્ટરે થપ્પીમાંથી જે કવર કાઢ્યું પોતાનું છે એમ સમજીને એ કવર ખરેખર કોનું હતું? કોચમેન અલી દોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ તેમણે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ ચાલતો હતો. દિલગીરી અને ચિંતાને કારણે થોડીક જ ક્ષણોમાં પોતાનામાં જે અધિકારી તરીકેનો જે કડક સ્વભાવ હતો એ થોડીક વારમાં ઓસરી ગયો. માનવ સ્વભાવ બહાર આવ્યો, કડક સ્વભાવ અધિકારી તરીકેનો હતો એ દૂર થતો. કારણ કે પોતાને આજે દિલગીરી હતી, પોતે આજે ચિંતામાં હતા, પોતાના ઉપર વેતી. કોચમેન અલી દોસાની જેમ પોતે પણ આજે વ્યથિત છે પોતાની દીકરીને કારણે. એટલે માનવ સ્વભાવ બહાર આવ્યો. એમણે એકદમ સાંભળ્યું કે આ પેલા દોસાનું કવર કદાચ એની દીકરી મરિયમનું હશે. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડ્યું. લક્ષ્મીદાસ તે જ માણસ હતો જેણે